ને મિત્રો, મજામાં મિત્રો, આપણે બિન સચિવાલયના અંદર જે મેથ્સ અને રિઝનિંગના સમ પૂછાયેલા છે એમાં નજર કરીએ છીએ અને જોઈએ છીએ કે એ કયા લેવલના છે અને કેટલા સહેલા છે. તો લગભગ તમે જોયું હશે કે બધા સમ આપણે અગાઉ વારંવાર ગણાઈ ગયા છે અને એ જ બધા રિપીટ થઈ રહ્યા છે. તો બસ મિત્રો, તમારી પ્રેક્ટિસ છે ને એ મેઇન વાત છે, અને પ્રેક્ટિસથી તમને સ્પીડ પણ મળશે અને કોન્ફિડન્સ પણ વધશે. તો જોઈએ કે જેમ કે આપેલ શ્રેણીમાં 320 એટલે આ શ્રેણી છે અને એમાં કેટલામું પદ હશે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો મિત્રો, કેટલામું પદ, તો એના માટે સૂત્ર છે ને, એનમું પદ એટલે કે ટી એન એટલે શું? તો કે ભાઈ એ વત્તા એન ઓછા એક અને ડી. મિત્રો, આ દરેકના સંકેતની અંદર ક્લિયર ક્લિયરિટી છે કે આ એનમું પદ છે. એનમું પદ, આ એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ જે હોય તો તમને ખબર જ છે એ બરાબર 5 છે. પછી એન એન છે એ આપણે ગોતવાનું છે, કારણ કે એનમું પદ તમને ખબર છે કયું છે, જે એટલામાં શોધવું છે કે ભાઈ 320 છે ને એ એનમું પદ છે. એટલે કે એનમું પદ એટલે કે ટી એન તમને ખબર છે કેટલા છે, 320. એ પણ ખબર છે કેટલા છે, 5. વત્તા એન આપણે શોધવાના છે, કારણ કે એનમું પદ એટલે કેટલામું પદ એમ, બરાબર ને, એ શોધવાનું છે. અને ડી, તો આ બેનો ડિફરન્સ એ કેટલો છે, 3. તો બસ હવે એન એક જ ચલમાં રહ્યો છે તો મળી જશે. પહેલાં જુઓ, જે 5 છે વત્તા છે, આ બાજુ જશે ઓછા થઈ જશે. ડાયરેક્ટ કરો, 320માંથી 5 જાય, 315 બરાબર. આ એન ઓછા 1 સાથે 3 ગુણાયેલો છે, આ બાજુ છેદમાં આવી જાય તો એન ઓછા 1. હવે છેદ ઉડે છે, 3 × 1 = 3, પછી એકડો ઉતાર્યો, ભાગ નહીં આવે 0, 5 પાછળ ઉતાર્યો 15 થઈ ગયા, 5 × 3 = 15. તો 105 બરાબર એન ઓછા 1, અને ઓછા 1 આ બાજુ આવી જશે એટલે કે 106. તો જવાબ આવશે 106. પણ મિત્રો, આટલી બધી વાર આપણે લાંબુ કાંઈ કરવું નથી, સાવ સહેલું. મિત્રો, જ્યારે તમને સ્ટાર્ટિંગનું આપ્યું હોય, જેમ કે આ 5 છે ને એ તો સ્ટાર્ટિંગના છે, તો એમાં તો થોડું વિચારી શકાય, કારણ કે ડિફરન્સ 3 3 3 છે, એટલે 3ના ગુણાક રીતે વિચારી શકાય. જેમ કે આપણે જો 3, પછી 3 દુ 6, પછી 3 તેરી 9, 3 ચોક 12. તો આ જ સિરીઝ થઈ ને, બીજું તો કંઈ છે નહીં, કારણ કે 3 3 એડ થતા જાય છે. પણ તમે જુઓ કે આમાં 2 ઉમેર્યા છે, 6માં 2 જ ઉમેરેલા છે, 9માં 2 જ ઉમેરેલા છે, ખ્યાલ આવી ગયો? તો દરેકમાં 2 ઉમેરેલા છે, તો આ પેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે, ચોથું પદ છે. ધેટ મીન્સ કે જેટલામાં પદ છે એને 3 વડે ભાગો ને, જેમ કે આને 3 વડે ભાગો છે, તો 12 ભાગ્યા 3 એટલે ચોથું પદ. તો ચોથા પદમાં આપણે પાછા 2 ઉમેરવા પડશે, કારણ કે આપણે દરેકની અંદર 2 ઉમેરેલા છે. ઇઝ ઇટ ઓકે? જેમ કે 9 હોય તો 9 ભાગ્યા 3, તો 3 તેરી 9 બરાબર, તો આ ત્રીજું પદ જ હશે, જો છે કે નહીં. તો +2 અહીંયા આપેલા છે, તો એનો અર્થ કે તમારે -2 કરી નાખો, 5માંથી 2 તો આ મળી જાય. તો 320માંથી ઓછા કરો 318, થયા 2 ઓછા કરી નાખ્યા. હવે બસ 3 વડે ભાગો, એ સીધો જવાબ. તો 3 × 1 = 3, 0 × 6 = 18. જોઈ આવી ગયો કે નહીં? તો આવું ડાયરેક્ટ પણ કરી શકો, પણ એ ક્યારે ખ્યાલ આવે, સ્ટાર્ટિંગનું આપ્યું છે, અંદાજ આવી જાય. કોઈ કહેશે એમ નથી કરવું સર, મારે એવું કરવું છે કે આ પેલું પદ ભલે હોય પણ 3 દુ 6, એમાંથી 1 ઓછા, 3 તેરી 9 ઓછા, એટલે કે આ પેલું પદ છે ઓમ 3 દુ 6 એટલે 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા. ધેટ મીન્સ કે 1 ઉમેરી અને કામ કરી શકો. જેમ કે 6 9 બરાબર, 1 1 ઉમેરો બધે 12 બરાબર, 15. તો શું કરવાનું, તો 3 વડે હવે ભાગી શકાશે, તો અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, આ 4 આવશે, 5 આવશે. તો આ બધા શું થશે, તો કે 1 1 ઓછા કરી નાખવાના, કારણ કે પેલું પદ છે એ આ તો બીજું પદ આવ્યું, આ ત્રીજું પદ આવ્યું, આ ચોથું આવ્યું, આ પાંચમું આવ્યું. તો આ પેલું પદ કરવું હોય તો શું કરવું, જે જવાબ આવે ને 1 ઓછા કરવાના. તો એવું પણ થઈ શકે, તો જેમ કે આની અંદર બધામાં તમે 1 1 ઉમેર્યા, તો આમાં 320માં 1 ઉમેરો, 321 બરાબર, ભાગ્યા તમારે 3 કરવાના, જે જવાબ આવે એમાં પાછા પાછી શું કરવાનું છે, 1 1 ઓછા કરવાના છે. તો 6 તેરી 3 × 1 = 3, 0 7 તેરી 1 = 1, 107 જવાબ આવે, એમાં 1 ઓછો કરો, એમ પણ 106 આવી જાય. તો રીત તમે કોઈ પણ વાપરો, બસ જવાબ આપણો સાચો પડવો જોઈએ અને સ્પીડ થવી જોઈએ. જોઈએ નેક્સ્ટ મિત્રો, પછીનો દાખલો પણ એકદમ સહેલો પૂછ્યો છે કે 1 થી 10 સુધીના અંકો વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ. મિત્રો, આપણને ખબર જ છે કે આપણે એવી સંખ્યા શોધવાની છે કે એને આ કોઈ પણ વડે ભાગો તો નિશેષ ભાગી શકાય. તો એના માટે એક જ વસ્તુ છે અને એ છે લસાઅ. અને લસાઅ માટે તમને ખબર છે કે તમારે બધા લખી અને લસાઅ લઈ શકો. પણ મિત્રો, લસાઅની અંદર એ પણ ખબર છે કે દાખલા તરીકે 2 અને 4નો લસાઅ લેવો હોય તો તમને ખબર છે કે આના ગુણાંકમાં જ છે, કે જેમ કે 2 1 2 બરાબર, પછી 2 1 1 એટલે 2 2 4 આવી ગયા. મતલબ કે જો આનો ગુણાંક હોય તો તમે 2ને ધ્યાનમાં ન લઈને જે મોટું છે એ લઈ લો તો ચાલે,
જેમ કે ત્રણ હોય તો ત્રણના ગુણાંકમાં શું આવે તો છ, બરાબર, ત્રણ તેરી નવ, બરાબર. તો ત્રણ ત્રણના ગુણાંકમાં હોય, મતલબ કે ત્રણનો વર્ગ, આ બેનો વર્ગ, તો એ જો ડાયરેક્ટ આવી જતું હોય તો તમે ત્રણ લ્યો, નહીં તો ચાલે. તો અહીંયા આપણે શું કરીશું કે બાકીની જ વસ્તુ લઈશું, જોઈ લઈએ. જેમ કે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, એકડો તો કંઈ લેવાની જરૂર નથી, બરાબર. પછી બે છે, બેના ગણ બેનો વર્ગ, બરાબર, તો શું આવશે, ચાર, તો એની પણ જરૂર નથી. એ જ રીતે જોયું જોઈએ, ચાર દુ આઠ, તો આ પણ જરૂર નથી, રાઈટ. પછી ત્રણ ત્રણ તેરી નવ, તો બસ અહીં નવ આવી જાય છે, જરૂર નથી. એ જ રીતે પાંચનો વર્ગ, પાંચનો વર્ગ એટલે પચીસ, એ પણ નહીં, પાંચ દુ દસ, એ પણ નહીં આવે, કારણ કે બે બે પણ આવી ગયા છે, પાંચ પણ આવી ગયા છે. તો હવે માત્ર આટલાનું કરશું તો પણ ચાલશે, તમે એમને એમ ટ્રાય કરશો તો પણ ખ્યાલ આવી જશે. તો હવે જોયું છે કે જ્યારે કોઈ ગુણાંક આવે છે, કારણ કે થશે શું કે જ્યારે તમે બે વડે કરશો ને ત્યારે અહીંયા પાંચ આવી જ જવાના છે, અને પાછું પાંચ વડે કરશો તો પાછા આ નીકળી જશે. એટલે કે આપણે લસાની અંદર એનો જે ગુણાંક છે એ તમે ન લ્યો તો ચાલે, કારણ કે એ ક્યાંક ને ક્યાંક અહીં બગડો આવી જ ગયો છે, અહીં તગડો આવી જ ગયો છે, અહીં ચોગડો આવી જ ગયો છે, અહીં પાછળો આવી જ ગયો છે, રાઈટ. પછી છ સાત આઠ નવ દસ લીધા છે, ઇઝ ઇટ ઓકે? તો લસામાં તમે એ પ્રેક્ટિસ કરશો તો વાંધો આવશે નહીં. હવે જોવો જોઈએ, આપણે લઈએ તો બે ત્રણ સાત ચાર નવ, એટલે જેમાં બે ચાલે છે એ જ કહી રહ્યા, બાકીને એમને મૂક્યા. જુઓ અહીંયા સાત એમને મૂકી દીધા, આ નવ એમને મૂકી દીધા, અહીંયા બે વડે ભાગી શકાતા હતા એટલે ભાઈ ગયા, અહીંયા પણ ભાગી શકાતા હતા, અહીં પણ ભાગી શકાતા હતા. હવે બે વડે હજી જોવાનું તો હા છે, અહીંયા નથી, અહીંયા નથી, જો ત્રણ સાત અહીંયા છે, બરાબર. પછી આમ કોઈ ન હોય તો સીધું ચાર કરો તો પણ ચાલે, કારણ કે એ સમય બચે. તો ત્રણ સાત એક નવ પાંચ. હવે હવે બે પછી હંમેશા અવિભાજ્ય, બે પછી અવિભાજ્ય કોણ છે, ત્રણ, એ જ લેવાનું. તો ત્રણ અહીંયા એક થઈ ગયા, જો આ સાત, આ એક, અહીંયા આવશે ત્રણ તેરી નવ, બરાબર. પાછા બાકીને એમને એમ રાખી દી, પાછા કોણ આવશે તો હજી ત્રણ આવશે, એક સાત એક એક પાંચ, હવે કોણ આવશે, પાંચ, રાઈટ. અને હવે કોણ આવશે, સાત, સોરી સાત, એક એક એક. તો હવે આનો તમે ગુણાકાર કરો, બે દુ ચાર દુ આઠ તેરી ચોવીસ, સાત પાંચ તેરી પંદર, અને પંદર સત્તા એટલે એકસો ને પાંચ. જોયો છે, પાંચ દુ દસ, બે પાંચ ચોવીસ, ચાર એકુ ચાર, કેટલા આવશે, બે હજાર પાંચસો ને વીસ છે. એવું છે પણ મિત્રો, આટલું લાંબુ આપણે કંઈ કરવું નથી. શું કામ કે શોર્ટકટથી જ આપણે ગણીએ તો મજા આવે. વાત એટલી છે કે એકથી દસ સુધીના અંકો વડે નિશેષ ભાગવાની વાત છે. ઓકે, તો નિશેષ ભાગવા તો આપણે ઊંધેથી ચાલુ કરી, શું કામ કે તો જ ઝડપ થશે. જેમ કે દસ વડે ભાગવું હોય, ધ્યાન આપજો બધા, દસ વડે ભાગવું હોય તો ઝીરો હોવા જોઈએ. ઝીરો છે, હા છે, ઝીરો છે, ઝીરો છે, ઝીરો છે, ધેટ મીન્સ ચારેય માટે ચાન્સ છે. પછી દસથી પહેલાં કોણ હોય તો કે નવ વડે નિશેષ ભાગી શકાય. તો નવ વડે નિશેષ ભાગવા માટેનો આપણે આગળ ચાવી છે, વિભાજ્યતાની ચાવી, કે શું કે અંકોનો સરવાળો નવ થવો જોઈએ, અથવા નવ દુ અઢાર થવો જોઈએ, અથવા તો નવ તેરી સત્યાવીસ થવો જોઈએ. મતલબ કે જે અંકોનો સરવાળો છે એને પણ નવ વડે નિશેષ ભાગી શકાવા જોઈએ, કારણ કે બધાને આપણે નિશેષ વડે ભાગી શકવાની એવી સંખ્યા ગોતવાની છે. તો પહેલાં ચેક કરી, બે ને ચાર છ, તો આ તો ગયે જ, બે ને પાંચ સાત, અને બે નવ, આના ચાન્સ છે. બે ને છ આઠ, ને પાંચ તેર, તો તેર નહીં આવે. બે ને છ આઠ, ને બે દસ, નહીં આવે, જવા દે. તો હવે કંઈ ચેક કરવાની જરૂર નથી, ને નાની સંખ્યા કેવું કંઈ વિચારવાની જરૂર જ નથી, બરાબર. તો ફાઇનલ થઈ ગયું 2520. તો ક્યારેક ક્યારેક મિત્રો, આ બધી લાંબી રીતની જરૂર હોતી નથી, એટલે જ હું કહું છું કે જેટલી તમે પ્રેક્ટિસ કરો, અને આ વાત સમ આપણે મૂકેલા છે, તો જેટલી પ્રેક્ટિસ હશે ને મિત્રો એટલો ફાયદો હશે થશે. અને આમાં મેં એ પણ જોયું છે કે જનરલી વિદ્યાર્થીઓ ગણિતના વિડીયો જુએ છે, રિઝનિંગના વિડીયો જુએ છે. મિત્રો, ગણિત અને રિઝનિંગ એ ગણવાના વિષય છે, એટલે તમે રકમ લખી અને ટ્રાય કરો, ન આવડે તો બી ટ્રાય કરો. પછી ધારો કે આવડે છે તો સ્પીડ કરો અને સમય જુઓ કે ભાઈ કેટલી સેકન્ડમાં એ થયો. આ બે વસ્તુ કરી અને જો તમામ વિડીયો પૂરા કરી લેશો પ્લેલિસ્ટના, તો મને નથી લાગતું કે કોઈ કોઈ પણ એક્ઝામ હોય એમાં વાંધો હોય, કારણ કે આપણે ટોટલ વિડીયો લગભગ 2000 પ્લસ છે, પણ એમાં ગણિત અને રિઝનિંગના ઘણા બધા વિડીયોઝ છે. તો એની આવ જોઈ લેજો, જોઈએ નેક્સ્ટ. મિત્રો, પછીનો દાખલો તો એમ થાય કે જોઈને મૂકી દે, ચલો આમાં કંઈ કરવું નથી. પણ મિત્રો, એટલું જુઓ ને, અહીંયા નજર કરો કે આમાં કંઈક હશે સહેલું, આટલું બધું કંઈ ભલે દેખાવમાં જરા કામ પેલું છે,
પણ બહુ ટેન્શન રાખવા જેવું નથી. હવે મિત્રો જો આ ઘાતાંક તો દેખાઈ રહ્યા છે કે નહીં, બરાબર, તો ઘાતાંકના નિયમો કેટલાય તમે જાણો જ છો, બસ એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો બસ થઈ જશે. એક તો એ નિયમ છે કે દાખલા તરીકે એક્સની ઓછા બે ઘાત હોય ને તો એને પ્લસ કરવી હોય તો શું કરવાનું, તો કે એકના છેદમાં લઈ જાઓ, બરાબર. આ નિયમ આપણે જાણીએ જ છીએ. તો આમ હોય તો આમ કરે ને આમ હોય તો આમ કરે. તો પહેલાં તો જોવો જોઈએ, આ બેની એક્સ ઘાત બરાબર ત્રણની વાય ઘાત બરાબર છની હું ઓછા ઝેડ ઘાત લખી શકું, હા કે ના જુઓ જોઈએ. કારણ કે એક્સનો વર્ગ હોય તો એક્સની ઓછા બે ઘાત લખી શકાય, કારણ કે આ છેદ હતો ને અહીં અંશમાં લઈએ, તો આપણે અહીં છેદ હતો અંશમાં લઈ આવ્યા. હવે આને ગમે તે વસ્તુ ધારી શકાય, દાખલા તરીકે આપણે ધારી લઈ કે ઓકે આના બરાબર કે આના બરાબર કે આના બરાબર કે થઈ શકે કે નહીં, કારણ કે બધું સરખું જ છે. હવે આવું શું કામ કર્યું, તો એક બીજો નિયમ એ જાણી છે કે શું, કે દાખલા તરીકે એક્સનો વર્ગ હોય, ધ્યાન આપજો, એને મારે એક્સની ઘાત રૂપે, સોરી આપણે એક કામ કરી, એક જ સેકન્ડ, હા, તમારે દાખલા તરીકે વર્ગમૂળ એક્સ છે તો તમે એક્સની એક દ્વિતીયાંશ ઘાત લખી શકો, હા કે ના, તમે લખી જ શકો છો. તો એવી વાત અહીંયા આનો પણ આપણે ઉપયોગ કરવાના છે. કેવી રીતે, જેમ કે બેની એક્સ ઘાત બરાબર આપણે લઈ લઈએ કે પછી ત્રણની વાય ઘાત બરાબર લઈ લઈએ કે છની ઓછા ઝેડ ઘાત બરાબર કે. હવે તમારે આ દૂર કરવું હોય તો શું કરો, જેમ કે અહીંયા આપણે કર્યું, આ વર્ગમૂળ હતું, હવે એને મારે દૂર કરવું છે તો હું બંને બાજુ વર્ગ કરું, હા કે ના, તો ઉડી જાય, તો અહીંયા શું થઈ ગયું, સેમ. તો અહીંયા મારે ધારો કે આ એક્સ છે એને મારે કેના સ્વરૂપમાં કરવું હોય તો શું કરું, મતલબ કે મારે અહીં એકડો કરવો હોય તો શું કરવું પડે, તો હું એકની એક્સ ઘાત એટલે કે એક્સમું મૂળ લઈ લો. એક્સમું મૂળ લેવું એટલે શું, તો બંને ઉપર હું ઘાત લઈશ, કેટલી, એકના છેદમાં એક્સ, એટલે જો અહીંયા હું લઈશ એટલે અહીંયા આવી જશે બે, અને આના ઉપર એ ઘાત ચડી જશે, રાઈટ. જેવ આનાથી ઊંધું આમી કરી શકાય ને આમી કરી શકાય, એટલે કે જો આની અંદર આમ લખી શકાય તો આને આપણે આમ લખી શકીએ. એ જ રીતે અહીંયા થશે, ત્રણ બરાબર શું થશે, કે ની એકના છેદમાં વાય. એ જ રીતે છ ની શું થશે, કે ની એકના છેદમાં ઝેડ, રાઈટ, ઝેડ છે. તો હવે એવી વાત થઈ ગઈ કે તમારા કે બે એટલે તમે આ લખી શકો છો, ત્રણ એટલે તમે આ લખી શકો, છ એટલે તમે આ લખી શકો છો. તો બે અને ત્રણના સંદર્ભમાં છ, તો કે હા ભાઈ ગુણાકાર છે, કે બે ગુણ્યા ત્રણ બરાબર છ છે. હવે જો બે એટલે શું, આ તમને ખ્યાલ હોય તો જીપીએસસીમાં સેમ મેં દાખલો ગણેલો છે, તમે જોઈ લેજો, ચેક કરજો, સેમ છે. તો અહીંયા બેની જગ્યાએ આપણે શું લખશું, તો કે ની એકના છેદમાં એક્સ ગુણ્યા કે ની એકના છેદમાં વાય બરાબર છ. તો આ બે ગુણ્યા ત્રણ બરાબર છ છે, તો આ છની જગ્યાએ તમે લખશો કે ની ઓછા એકના છેદમાં ઝેડ. હવે આ આધાર સરખો કહેવાય છે, ક્રિયા ગુણાકારની ઘાતનો સરવાળો થાય. આપણે ખબર છે કે બેની ત્રણ ઘાત હોય, બેની પાંચ ઘાત હોય, તો બેની ત્રણ વત્તા પાંચ કરી શકતા, તો અહીંયા કરી શકાય કે નહીં, તો અહીંયા કે ની એકના છેદમાં એક્સ વત્તા એકના છેદમાં વાય બરાબર કે ની ઓછા એકના છેદમાં ઝેડ. હવે જોજો અહીંયા કે છે, અહીંયા કે છે, અને બંને સરખું જ છે, એનો અર્થ કે આની ઘાત કેવી હોય, સરખી. એટલે કે તમે સીધી ઘાત લખી શકો કે ભાઈ એકના છેદમાં એક્સ વત્તા એકના છેદમાં વાય બરાબર ઓછા એકના છેદમાં ઝેડ. હવે સિમ્પલ, જો આની જગ્યાએ તમે ઓછા એકના છેદમાં ઝેડ મૂકી શકો, તો આની જગ્યાએ તમે મૂકો જોઈએ ઓછા એકના છેદમાં ઝેડ વત્તા એકના છેદમાં ઝેડ એટલે ઝીરો. બીજી રીતે કે તમે આ ઓછા છે એને આ બાજુ લઈ આવો, તો શું થઈ જાય, વત્તા એકના છેદમાં એક્સ વત્તા એકના છેદમાં વાય વત્તા એકના છેદમાં ઝેડ બરાબર અહીં કોઈ ન વધ્યું એટલે કોણ વધે, ઝીરો. તો જવાબ આવશે તમારો ઝીરો, પણ માર્ક્સ મળશે તમને એક. તો મિત્રો થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, શું કામ, જો તમે આ જાણતા નહીં હોય તો, પણ જો તમે આ એક વખત આગલા વિડીયો જોઈ લેશો, ઘાતાંકના વિડીયો જોઈ લેશો, તો તમને આમાં કંઈ નવું લાગશે નહીં. તો આ લોકો થોડુંક એકાદ બે પ્રશ્નો તો એવા મૂકશે કે જેમાં તમને ગભરાટ આવી શકે છે, પણ મિત્રો જો તમારી પ્રેક્ટિસ થશે તો તમે રાજી થશો, ગભરાટ નહીં આવે, મજા આવશે. તો મિત્રો મજા આવી, તો હજી કદાચ એકાદ વિડીયો બનશે, હજી થોડા ઘણા કંઈક ક્વેશ્ચન્સ છે, તો ટાઈમ મળે એમ હું મૂકતો જઈશ. પણ મિત્રો તમે લોકો બધા પ્રેક્ટિસના સમ્સ છે એ કરી જ લો, જોતા નહીં, જોવા નથી આપણે, ગણો અને વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો, અને પછી કોમેન્ટ્સમાં જરૂર લખો.
તો મિત્રો કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગણિત સહેલું છે, મને બધું આવડે, હે ને, તો MBA ની ડિગ્રી મળી જશે. આવજો.